પછી રાંધણીયા તમે સ્ટેજ શોઝ શરૂ કર્યા એ પછી પણ તમારી દાન કરવાની જે પ્રથા છે તમારી પોતાની તમે ચાલુ રાખી છે, જેમ કે તમે ગૌશાળામાં પ્રદાન કરી રહ્યા છો, કેટલા એવા પ્રદાન થયા છે અને કુલ આંકડો કેટલો છે એટલું તમે ગૌશાળામાં આપેલું હોય એ એ રકમનું? એ આંકડો તો બહુ મોટો થઈ શકે. અંદાજે અંદાજે તો 25-1 કરોડ આસપાસ બધા જ પ્રોગ્રામ નું થઈ ગયા. ઓકે, કેમ કે 2-4 તો રેકોર્ડ એવા છે જેમાં અમારા બોમ્બે નો એક પ્રોગ્રામ હતો જેમાં 2 કરોડ રૂપિયા ઉસ્માનભાઈ સાથે હતો. ના ના, ઓકે, એના સિવાય નું છે જે લગભગ 2-1 વર્ષ પહેલા થયેલું અમારા સમાજ પટેલ સમાજ પ્રોગ્રામ. 150-200 જ ગેસ્ટ ગેટ ટુગેધર જેવું હતું. ઓકે, અને એમાં 2.5 કરોડ રૂપિયા જેવું દાન ગૌશાળાનું. પછી એક વાછરા દાદા કરીને છે જગ્યા ધામગદ્રા ની આસપાસ, ત્યાં 1.25 કરોડ જેવું થયું હતું. અને આમાં તો ઘણા બધા કચ્છના પ્રોગ્રામ્સ હોય છે, બીજી ઘણી બધી જગ્યાએ ગૌશાળાના લાભાર્થે જ્યારે પ્રોગ્રામ હોય ત્યારે થતું હોય છે. તમારા ગમતા ગાયકો કોણ? મને સૌથી વધારે કોઈ ગમતું હોય તો ક્લાસિકલ, જેમ કે ગઝલ્સ તો ઉસ્માનભાઈ ની ગમે. પછી ક્લાસિકલ માં જેવું હોય તો દેવરાજભાઈ. ફોકમાં જવું હોય તો કીર્તિભાઈ. સંતવાણીમાં જવું હોય તો લક્ષ્મણ બાપુ બારોટ, બિરજુભાઈ, આવા ઘણા બધા છે. ગરબામાં મને ગમે હેમંતભાઈ. સુગમમાં બહુ મને ધ્યાન નથી, પણ કદાચ પરસોત્તમભાઈ ઉપાધ્યાય. કેટલા કેટલા કલાકારો સાથે તમે કામ કર્યું છે અત્યાર સુધીમાં? તમે મને ખ્યાલ છે ત્યાં સુધી 18-1 વર્ષથી ગાયકીમાં છો. કેટલા કેટલા કલાકારો અને કયા કયા કલાકારો સાથે કામ કર્યું? મેં લગભગ બધા જ કલાકાર, કોઈ બાકી જ નથી જે ફર્સ્ટ રોમાં અમારા ફિલ્મમાં, જે ફોકમાં ફર્સ્ટ રોમાં આવે છે, પદ્મશ્રી ભીખુદાનજી ગઢવીથી માંડીને પ્રફુલ્લ દવે, નિરંજનભાઈ પંડ્યા, લક્ષ્મણ બાપુ બારોટ, રામદાસજી ગોંડલિયા, કોઈ બાકી જ નથી. અને ફિમેલ સિંગર્સમાં કહું તો તમયંતીબેન, લલિતાબેન, ભારતીબેન, આ બધા જ સાથે મેં પ્રોગ્રામ કર્યો. ઓકે, અને તમારા જીવનની અત્યાર સુધીની સૌથી મોટી સફળતા કઈ રહી છે? સૌથી મોટી સફળતા એ કે મને તો લાગતું જ નથી કે હું જ્યાં છું એ મારું લેવલ હોય. ઓકે, પણ બધા એવું કહે છે કે તે બહુ મહેનત કરી છે અને ખાસ મારા ફેમિલીનો સપોર્ટ. પણ એ તમારી મોટબ છે કે તમને એવું નથી લાગતું? પણ આટલી આટલી મોટી લાંબી સફર રહી હોય, તમે એક એક બહુ મોટી ચોઈસ છોડીને ગાયકીમાં આવ્યા હો, ત્યારે એકાદ કોઈ વાતનો રંજ પણ રહ્યો હોય? મને એવું થાય કે હું IAS હોત તો બહુ સારું હોત, કારણ કે એ તો કરવું જ તો મારે. પણ એનો જેટલો અફસોસ નથી એના કરતા વધારે ખુશી છે કે હું જે લેવલ પર છું એનું. એ ખૂબ સારી વાત છે, બીકોઝ મારો સમાજ, મારું મોસાળ, મારો પરિવાર, મારું કુટુંબ અને હવે તો મારું સાસરો, એ લોકો બહુ જ સપોર્ટ કરે છે અને બધાને મારા પર બહુ ગર્વ છે. બીકોઝ એક પટેલ તરીકે આ ફિલ્ડમાં આવું મારા માટે બહુ અઘરી બાબત હતી, કેમ કે અમારામાં ખાલી એજ્યુકેશન, દીકરીઓને જે સમયે દીકરીઓને નહોતું ભણાવાતું, પણ અમારા સમાજમાં દીકરીઓને ભણવામાં આવતું હતું અને ખાલી એજ્યુકેશન જ અમારી છોકરીઓને છૂટી જતી, બીજી કોઈ છૂટ નહોતી. જે આ આર્ટમાં હું આવી તો બહુ અઘરું હતું, મેં બહુ સાંભળ્યું છે, બહુ સહન કર્યું છે અને અહીંયા પહોંચી છું, પણ હવે મારા સમાજથી લઈને હરેક વ્યક્તિએ મને એનું સાટું વાળી દીધું એટલું માન આપે છે મને, અને એ વાતની ખુશી છે. જી, ખૂબ સરસ, ખૂબ સરસ. મેં મને ખ્યાલ છે ત્યાં સુધી તમને આબિદા પરવીન અને ઉસ્માન મીર કદાચ બંને ગાયકો ગમે. બંને બહુ જુદી કક્ષાના છે, કે એક તો સાવ આમ ઉર્દુ હિન્દી ગઝલો ગાય, એક ગાઈ રહ્યા છે ગઝલો, હિન્દી ગઝલો, પણ એ બહુ ફોકનું, શરૂઆત એમની ફોકની રહી છે. તો આવડો મોટો સ્પેન તમે કઈ રીતે એક્સપ્લોર કર્યો છે? મને ખાલી ગાયકી નહીં પણ હરેક ઇન્સ્ટ્રુમેન્ટને ઓબ્ઝર્વ કરું છું, જેમ કે ગિટાર છે, તબલા છે, કોઈ સારો મંજીરા પ્લેયર હોય તો હું એને ઓબ્ઝર્વ કર્યા કરું. મને બધું બહુ ગમે છે. કયું વાદ્ય સૌથી વધુ ગમે? ગિટાર અને હાર્મોનિયમ. ગિટાર અને હાર્મોનિયમ. અને એવી કોઈ ઈચ્છા ખરી કે મારે આ વાદ્ય વગાડવું છે પણ મને શીખવાની કોઈ તક નથી મળી? હા, ગિટાર મારે પ્લે કરવું છે અને મેં એના ક્લાસ બી જોઈન કર્યા હતા, પણ શેડ્યુલ એટલું બધું ટાઇટ હોય છે ને, તેના લીધે મને 3-4 દિવસ માંડ જઈ શકે, પણ હું જે તે દિવસે ગિટાર શીખીશ. ઓકે, સરસ, ખૂબ સરસ. વિશ કે તમે ખૂબ જલ્દી શીખો ગિટાર. તમે ગુજરાત અને આબિદા પરવીન કહેવાઓ છો ગુજરાતના, અને સાથે સાથે કાઠિયાવાડની કોયલ પણ એ નામે પણ લોકો તમને નવાજે છે. આ બંને ઉપનામની શરૂઆત ક્યાંથી થઈ હતી? એ તો મને ખ્યાલ નથી, પણ કદાચ મારો વોઇસ થોડો દમદાર હતો, જે નોર્મલી છોકરીઓને પતલો વોઇસ હોય છે, અને હું મારી પર્સનલી વાત કરું તો મને આવો જ વોઇસ ગમે છે. ઓકે,
જેમ કે નુરાન સિસ્ટર્સ માં જોઈએ તો નુરાન નો છે એ રીતે. પણ લોકો માટે એવું છે કે છોકરી હોય એટલે પાતળો કોમળ ને સુકોમળ સરસ અવાજ હોવો જોઈએ. તમારો અવાજ જુદો બીજા બધા કરતા અને બીજી તમારી હરોળની બીજી કોઈ પણ ગાયિકા કરતા. લોકોએ તમને ઘણીવાર ટપાર્યા હશે કે આ કેમ આવો અવાજ લઈને ફરો છો. ના એવું નથી, એવું ક્યારેય નથી બન્યું. લોકોને મારો અવાજ બહુ સ્વીટ લાગ્યો છે. હંમેશા કોઈ મને કમેન્ટ આપે ને તો આ જ કહેતા તમારો અવાજ બહુ ફાઇન છે. અને બીજું એ હતું મને આબિદા પરવીન કહેવાનું રીઝન, કદાચ હું સમજુ ત્યાં સુધી અમુક ટાઈપની કવાલી અને ગઝલ લાઈક છે દમાદમ મસ્ત કલંદર છાપ તિલક બધું હું સારી રીતે ગાઈ શકતી હતી કદાચ. એટલે મેં વાંચ્યું છે કે તમારા પહેલા શો થી લઈને અત્યારે આ સમય આ લાઈવ જેમિંગ સુધી પણ તમારા પપ્પા હંમેશા તમારી સાથે રહ્યા છે, હંમેશા દરેક શો માં એ સાથે રહ્યા છે, એમનું પીઠબળ હંમેશા તમારી સાથે રહ્યું છે. તો એ કોઈક વાત કરો કે તમારા પિયર પક્ષ થી સાસરા તરફ થી તમને જે સપોર્ટ મળ્યો છે એ વિશે કંઈક કહો. મારા ફાધર તો હું તો એવું કહું કે હું ક્યારેય એકલી ક્યારેય ક્યાંય ગઈ નથી ગઈ. મારી સોસાયટીની પાછળની લાઈનમાં પ્રોગ્રામ હોય તો બે સાથે હોય, અને ઇવન શોપિંગ મારું હોય તો મારા ફાધર મને જોઈએ. એટલે સુખ દુઃખ તડકો છાયો, ક્યારેક આપણે ડિસ્ટર્બ હોઈએ, ક્યારેક પ્રોગ્રામ સારો ગયો હોય ન ગયો હોય, ક્યારેક તબિયત સારી ન હોય, ત્યારે એ લોકોએ બહુ સપોર્ટ કર્યો છે અને કદાચ એમના હિસાબે જ હું અહીંયા સુધી છું. ઘરની વાત આવી ત્યાંથી તમે તમારા ઘરનું ઇન્ટિરિયર તમે જ કરેલું છે. યસ, તો એ રસ પણ છે તમારામાં કે તમે શીખેલા છો? ના, કઈ શીખેલી નથી હું, પણ મને બધું ક્રિએટિવ કરવું, કઈક નવું કરવું, કઈક યુનિક કરવું, કોઈ આવતું હોય કેસ તો એના માટે કઈક નવી આઈટમ બનાવી, જાતે જ બનાવું છું, જેટલું ફાવે એટલું પણ જાતે બનાવું. સરસ. કયું બનાવું, કઈ કઈ વસ્તુ બનાવી સૌથી વધુ ગમે? સૌથી વધુ તો મને છે ને ફૂડમાં નાસ્તા, લાઈક ઉત્તપા, ઢોસા, પાઉભાજી. ગુજરાતીમાં મને બાજરાના રોટલા આવડે છે, પણ બહુ પ્રોપર નથી આવડતા, પણ આવડે છે. અને રીંગણાનો ઓળો, બસ એ જ વઘારેલી ખીચડી, ભડથું અને રોટલો. તમે દિવસના કોઈ એક સમયે, માની લો કે રાત્રે એકલા છો, સાવ એકલા છો, તમારી પાસે તમારો સરસ ગમતું કોઈ પીણું છે, કોફી હોય કે ચા હોય કે ગરમ દૂધ હોય કંઈ પણ, અને તમારી પાસે હેડફોન છે, સારો મોબાઈલ છે, તો તમે કયું ગીત સાંભળવું પસંદ કરો? મ્યુઝિક સમય તો હંમેશા મને એવું લાગે કે મારા જે ફેવરિટ સિંગર્સ છે, લાઈક અત્યારે હિન્દીમાં અરિજિત સિંહ, તો એનું કોઈ ક્લાસિકલ સોંગ હોય તો એ બધું સાંભળું, ક્યારેક ઉસ્માનભાઈની ગઝલ, એવું કોઈ ફિક્સ નથી. પણ યુટ્યુબ ખોલીને મને જે દેખાય, અથવા તો કોઈ મને ઘણી વખત એવું છે કે અમુક ગીત માઇન્ડમાં બે ત્રણ દિવસ સુધી એકનું એક રમતું હોય તો એ હું સાંભળ્યા કરું, અવારનવાર સાંભળ્યું. અને લાઈક મારું કોઈ ક્લિપ આવી છે જે બહુ સુરીલું મારાથી ગવાઈ ગયું છે, સારું ગવાઈ ગયું છે, તો એ ટાઈમે એ પણ સાંભળું. એવું કોઈ ફિક્સ નથી કે આ જ સાંભળવું, હું બધાને સાંભળું છું અને એમાંથી મને જે ગમે એટલું લઉં છું અને જેટલું કરી શકું એટલું લઉં છું. સારી વાત છે. સંગીત વિશે તમે શું વિચારો છો? તમારા માટે સંગીત શું છે? બધા જ કહે છે કે સંગીત એક દરિયો છે અને એમાં ડૂબકી મારીએ પછી બહાર નીકળવું મને એવું લાગે છે કે ઇમ્પોસિબલ છે. અને એક ખાસ વાત કે સંગીતનો માણસ હંમેશા દિલનો રાજા હોય છે, દાતાર હોય છે. અને સંગીત જે છે, જેની પાસે છે મ્યુઝિક, એ હંમેશા મને એવું લાગે છે કે ખુશ જ રહેતો હોય છે. એ સૌથી મને બેસ્ટ થિંગ લાગે, કેમ કે અત્યારે સ્ટ્રેસ એટલો છે લાઈફમાં, પણ યંગસ્ટર્સને આ લોકો જેટલા હેપી રહી શકે, પોઝિટિવ રહી શકે, બધું મ્યુઝિકના હિસાબે મારું એવું માનવું છે. ને છેલ્લો સવાલ, જલસો વિશે કંઈક એકાદ બે શબ્દ. જલસો મેં એવું સાંભળ્યું કે ગુજરાતી લેંગ્વેજ એને પ્રેઝન્ટ કરવા માટે, એની સંભાળ લેવા માટે જલસો, તો એ જોઈને મને બહુ આનંદ થયો. અને મેં નૈશદભાઈને બી કીધું કે આ વસ્તુની બહુ જરૂર હતી. પણ અત્યારે યંગસ્ટર્સ જે બધું જ ઓનલાઈન આવી ગયું છે એના માટે આ બહુ જરૂરી હતું. અને મને ખૂબ ખૂબ આનંદ થાય છે કે જલસા મને આવવાનું મળ્યું. જલસો એક ગુજરાતી લેંગ્વેજ માટે થઈને ક્રિએટ થયેલું આખું એક એપ્લિકેશન છે, અને હજી વધારેમાં 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 વધારે જલસો આગળ વધે એવી મારી દિલથી ઈચ્છા છે. થેન્ક યુ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ વેરી મચ.